ગાંધીનગરના પેથાપુરમાં બાળકને તરછોડવા ગયેલા પિતા સામે પ્રેમિકાના હત્યાનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે। આજ મુદ્દા પર પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। હાલ સચિન દીક્ષિતની પૂછપરછ પણ ચાલી રહી છે। આજ મુદ્દા પર કરીશું વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગાંધીનગરના પેથાપુરની સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી મળી આવેલા બિનવારસી શિવાંશના પાલક કોણ તે મુદ્દે ગાંધીનગર પોલીસ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે વ્યક્તિગત રસ લીધો અને 48 કલાકની અંદર જ ગાંધીનગર પોલીસની મહેનત રંગ લાવી અને શિવાંશના પિતા સચિન દીક્ષિતને ઝડપી લેવામાં આવ્યો। જો કે સચિનની કબૂલાત બાદ એક એવું સત્ય બહાર આવ્યું કે ખુદ પોલીસ અધિકારી માટે પણ અપેક્ષિત નહોતું। શિવાંશને ગૌશાળામાં છોડી દેતા પહેલાં સચિન દીક્ષિતે પોતાની પત્ની અને શિવાંશની માતા હીનાનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી। સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં શુક્રવારે રાત્રે અચાનક જ મંદિરની બહાર બાળકનો રડવાનો અવાજ આવ્યો। ત્યારબાદ મંદિર સંચાલકે પોલીસને જાણ કરી અને ત્યારબાદ પોલીસને ખબર પડી। આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી। સવાર સુધી આ વાત ગૃહ રાજ્યમંત્રીના ધ્યાનમાં આવતા તેમણે રેન્જ IGP અભય ચુડાસમા અને SP મયુર ચાવડાને કોઈ પણ કિંમતે બાળકના માતા પિતાને શોધી કાઢી બાળકને કેમ તરછોડી દેવામાં આવ્યું તેની તપાસ કરવાનો આદેશ આપ્યો। આ ઉપરાંત જરૂર પડે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ ગાંધીનગર પોલીસની મદદમાં જવાની સૂચના આપી દેવામાં આવી। પોલીસની વિવિધ ટીમો આ ઘટનામાં કામે લાગી અને CCTVના આધારે સચિન દીક્ષિત નામના યુવકની ધરપકડ કરવામાં આવી। આ ફૂટેજના આધારે ગાંધીનગર પોલીસે પોતાની તપાસ તેજ કરતા સેન્ટ્રો કારનો માલિક સચિન દીક્ષિત હોવાનું RTOના રેકોર્ડ ઉપર સ્પષ્ટ થયું। પોલીસે તેના સરનામે તપાસ કરતા તે તેના સરનામે મળી આવ્યા નહોતા, પરંતુ પોલીસને સચિનનો ફોન નંબર હાથ લાગ્યો હતો। ગાંધીનગર પોલીસની ટેકનિકલ ટીમ દ્વારા સચિનનો ફોન સર્વેલન્સમાં મુકાતા તેની મૂવમેન્ટ દિલ્હી હાઈવે તરફ હતી। આથી SP મયુર ચાવડાએ તુરંત પોતાની ટીમો દિલ્હી તરફ રવાના કરી અને અન્ય રાજ્યના પોલીસ અધિકારી સાથે સંપર્ક કરી તેમની મદદ માંગી, જેના કારણે સચિનને ગણતરીના કલાકમાં ઝડપી લેવામાં આવ્યો। સચિન ઝડપાઈ જતા પોલીસને મળેલા બાળકનું નામ શિવાંશ હોવાનું સામે આવ્યું અને ત્યારબાદ પોલીસે સચિનની પૂછપરછ કરવામાં આવી અને એવું પૂછવામાં આવ્યું કે શિવાંશની માતા એ કોણ છે, એની જનેતા એ ક્યાં છે, અને ત્યારબાદ ધીમે ધીમે સચિન દીક્ષિતે તમામ જે ભેદ છે એ ઉકેલવાની શરૂઆત કરી દીધી। ગાંધીનગર લાવી સચિનની પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી કે સચિન અને મહેંદી વડોદરાના બાપોદમાં લગ્ન વગર સાથે રહેતા હતા। સચિન પરિણીત હતો અને તેનો પરિવાર અમદાવાદમાં રહેતો હતો। લિવિંગમાં રહેતા સચિન અને મહેંદીના સંબંધને કારણે 2020માં શિવાંશનો જન્મ થયો। સચિન પરિણીત છે તેવું મહેંદી જાણતી હતી। સચિન 5 દિવસથી મહેંદી પાસે રહેતો અને 2 દિવસ પોતાના પરિવાર પાસે અમદાવાદ આવતો। જો કે સચિન અમદાવાદમાં પોતાના પરિવાર પાસે આવે તે વાત મહેંદીને મંજૂર નહોતી, જેના કારણે તેમની વચ્ચે ઝઘડો હતો। મહેંદી ઉર્ફ હીના, તેનો હંમેશાથી એ આગ્રહ હતો કે સચિન તેની પત્નીને છૂટાછેડા આપી દે, તેના સાથે ન રહે। આ જ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું, કારણ કે સચિન તે જ સમયે ઉત્તર પ્રદેશ જવા રવાના થયો હતો, પરંતુ પોલીસે વચ્ચેથી જ તેની ધરપકડ કરી લીધી। આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ગુસ્સામાં આવી સચિને મહેંદીનું ગળું દબાવી દીધું, તેનો શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત નિપજ્યું। ગુસ્સામાં બનેલી ઘટના પછી સચિન ગભરાઈ ગયો। તાત્કાલિક તેણે ઘરમાં રહેલી એક મોટી બેગમાં મહેંદીનો મૃતદેહ પેક કરી બેગને ઘરના રસોડામાં મૂકી દીધી। જો કે આ વખતે ત્યાં હાજર 1 વર્ષનું શિવાંશ પણ કંઈ સમજી શકે તેવી પરિસ્થિતિમાં નહોતો। મહેંદીની લાશ પેક કર્યા પછી હવે ઘરમાં એકલો શિવાંશ હતો, એટલે સચિન તેને પોતાની કારમાં લઈ અમદાવાદ આવવા નીકળ્યો। પરંતુ સચિનની પત્ની મહેંદી અને તેના દ્વારા થયેલા શિવાંશ અંગે અજાણ હતી, એટલે પ્રશ્ન હતો કે શિવાંશને શું કરવું। એક પિતા તરીકે સચિન તેને પ્રેમ કરતો હતો, પણ પોતાની પત્નીને શું જવાબ આપશે તેવો ડર હોવાના કારણે તેણે શિવાંશને છોડી દેવાનો નિર્ણય કર્યો। તે અગાઉ પેથાપુર ગૌશાળામાં આવ્યો, જેના કારણે તેને લાગ્યું કે આ સ્થળે શિવાંશને તે છોડી દેશે તો કોઈને કોઈ તેની સંભાળ રાખશે। આથી તે શિવાંશને ત્યાં છોડી પોતાના ઘરે ગયો અને પરિવારને લઈ ઉત્તર પ્રદેશ જવા નીકળી પડ્યો, પણ આખરે તે પકડાઈ ગયો। કમનસીબી એવી કે શિવાંશની મા મહેંદી રહી નથી અને પિતા સચિન જેલમાં જશે।
આમ શિવાંશ અનાથ થઈ ગયો છે. હાલમાં પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી શિવાંશને શિશુગૃહમાં મોકલી આપવાનો નિર્ણય કર્યો છે. હિનાનો મૃતદેહ પોલીસે કબજે કરી લીધો છે અને હાલ પૂછપરછ કરી રહી છે સચિન પાસેથી. એટલે મહત્વનું છે કે સચિન પર હવે મોતનો પણ ગુનો નોંધાઈ શકે છે. જો તમને મારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરજો. આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.